દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક જામ ખંભાલિયા ખાતે દલિત સમાજ દ્વારા આપના બંધારણ ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. દલિત સમાજ દ્વારા શહેરના નવા નાકા વિસ્તારથી 4 રસ્તા ચોક સુધી ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના 4 રસ્તા ચોક પર આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને એકબીજાને મીઠા મૂળા કરાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે દલિત સમાજના આગેવાનો દ્વારા પરિવારના દીકરા દીકરીઓને એક સમાન ગણી આગળ વધવા હાંકળ કરાઈ હતી, તેમજ બેટી બચાવો બેટી પઢાઓ વાતને સાર્થક કરવા અપીલ કરાઈ હતી અને સમાજમાં એકતારૂપી દાખલો બેસાડવા હાંકળ કરાઈ હતી. આજ રોજ સમાજ દ્વારા અનુસૂચિત જાતિના સમાજ દ્વારા જુદા જુદા એરિયામાંથી સુંદર મજાની રેલીનું આયોજન કરવામાં આવેલ છે. તે રેલીની અંદર સ્ત્રી પુરુષો બાળકો અબાલો અને બીજી ઘણી જ્ઞાતિઓ દ્વારા આમાં અમને સપોર્ટ કરવામાં આવેલ છે અને ઘણા માણસો દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવેલ છે. અને કહેવામાં આવે છે કે બાબા સાહેબ એટલે અનુસૂચિત જાતિના નેતા, પણ ખરેખર એ અનુસૂચિત જાતિના નેતા નથી, પણ આખા ઇન્ડિયાના નેતા છે. અને તમે જોયું હશે કે એના જેટલા સ્ટેચ્યુ છે ને એટલા કોઈના વિશ્વમાં સ્ટેચ્યુ પણ નથી. અને 133ની છે તે પણ 144ની કલમ પણ એના દ્વારા જ લગાવવામાં આવેલ હતી. અને સ્ત્રીઓ માટે 33% અનામત પણ તેના દ્વારા આપવામાં આવેલ છે. અને બેંક જે છે RBI એની સ્થાપના પણ તેના દ્વારા કરવામાં આવેલ હતી. એટલે એના માટે હું એક ખાલી એટલું જ કહીશ કે તેઓ લંડનની અંદર છે, એની સ્ટેચ્યુ જેની પર લખેલ છે નોલેજ ઓફ કન્ઝ્યુમ, બરાબર, હા લો બરાબર. અને બાબા સાહેબ પણ એક શેર કહીશ, કિતાબ ઉનકી એક થી, કિતાબ ઉનકી એક થી લેકિન કિતાબો કા ઢેર થા, કિતાબ ઉનકી એક થી કિતાબો કા ઢેર થા, ઉસ શેર તમે ક્યાં શેર બોલું, ખુદ હી એક શેર કહે, જય ભીમ જય ભીમ.